નમસ્કાર, ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની. સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની, તો જીવરાજ પાર્ક વિસ્તારમાં આગની ઘટના બની છે અને આગની ભીષણતા એટલી હતી કે ફાયર ફાઈટર્સના જવાનોને જહેમત બાદ પણ કાબુ મેળવવામાં હજી વાર લાગી રહી છે. સંવાદદાતા પિનાક શુક્લ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે. પિનાક, આગને લઈને શું સ્થિતિ છે? બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તો આ ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ટીવી 9 પર. આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યારે ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારે આગની ભીષણતા, ત્યારબાદ ધુમાડાના કારણે ત્યાં જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે ત્યાં વિદ્યાર્થીઓને ગુંગળામણ થઈ હતી, વિદ્યાર્થીઓ ડરી ગયા હતા, તે દ્રશ્યો પણ જોઈ શકાય છે. સંવાદદાતા પિનાક શુક્લ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે. પિનાક, અત્યારે શું પરિસ્થિતિ? જે આગળના જે કોમ્પ્લેક્સ હતું એ કોમ્પ્લેક્સમાંથી લાગેલી આગ જે છે એ અત્યારે પાછળનું જે ગોડાઉનનો ભાગ છે એ ગોડાઉનના ભાગ સુધી પહોંચી ચૂકી છે. ફરી એક વખત જેટલી મહેનતથી જે ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે એટલી ઝડપથી આગ ફરી એક વખત પકડાઈ રહી છે. ઉપર જે છે એ આખો જે લોકો રહી રહ્યા છે અને નીચે ડનલોપનું જે ગોડાઉન છે એ ગોડાઉનનો ભાગ છે. એ ગોડાઉનના ભાગની પર આ જે છે એ આગ લાગી હતી અને અત્યારે જે ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ પહોંચી ચૂકી છે. અને અત્યારે આપને હું બતાવવા માંગીશ દ્રશ્યો કે જે ગોડાઉન છે એ ગોડાઉનનું જે તાળું છે એ તાળું જે છે એ તાળું તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યારે ફાયર ઓફિસર જે છે રાજેશ ભટ્ટ પણ પહોંચી ચૂક્યા છે. પોતે જોઈ રહ્યા છે કે કેવી રીતના આખું જે ઓપરેશન છે એ ઓપરેશનને કરી શકાય. અત્યારે જે ફાયર ઓફિસર પાસે અત્યારે ઓપરેશનની જે પ્રકારે ગંભીરતા ચાલી રહી છે તે પ્રકારે અત્યારે જે નજીક છે એ નજીકમાં જ્યાં પહોંચવા માટેની ના પાડવામાં આવી રહી છે. કારણ કે અંદર જે પણ પ્રકારનું હોય તે અંદર શું હોઈ શકે છે, કેવી રીતના આમાં થઈ શકે છે એના માટે ખાસ કરીને ટૂલ્સ મંગાવવામાં આવ્યા છે. નવા જે અત્યાધુનિક જે સાધનો છે એ સાધનો વડે અત્યારે જે છે એ તોડવાની અંદર આવી રહ્યો છે. અત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ફાયર છે એ ફાયરની ટીમ કેવી રીતના અત્યારે ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ કેવી રીતના શરૂઆત ફરી એક વખત ઓપરેશનની શરૂઆત કરી છે અને આગ ઓલવવા છે એ આગ ઓલવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક જે લોકો છે એ લોકોની સાથે પણ વાત કરીશું કે એમને સૌથી પહેલાં ત્યાં પહોંચ્યા હતા અને આખી ઘટના જોઈ હતી, કેવી રીતે ઘટનાની શરૂઆત થઈ. હું અહીંયા લોકલ કાઉન્સિલર છું ને અમદાવાદ શહેર દંડક છું, રાજુભાઈ ઠાકોર. મને જેવી જાણ મળી એવો તરત જ અહીંયા આવ્યો છું અને અત્યારે હાલ જે તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો એની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ અત્યારે પૂરેપૂરી મહેનત કરી રહ્યું છે આની અંદર. એક એવું કહી શકાય કે નીચે ગોડાઉન છે અને ત્યારબાદ ઉપર લોકો રહી રહ્યા છે, તો એ કેવા સંજોગોની અંદર આ વસ્તુ શક્ય બની છે? એ અત્યારે અત્યારે તો હાલ તો આ પરિસ્થિતિ જે છે અને ઠારે પાડવા માટેની પૂરેપૂરી કોર્પોરેશન લેવલે કોશિશ કરી છે. બિલકુલ, અત્યારે જે સૌથી વધારે જે ફાયર વિભાગથી લઈને તમામ લોકોની જે અગત્યતા છે એ અગત્યતા હું આપને બતાવવા માંગીશ કે કેવી રીતના જે ઓપરેશન છે એ ઓપરેશન અત્યારે આપ ટીવી 9 પર લાઈવ જોઈ રહ્યા છો. જે ગોડાઉન છે એ ગોડાઉનનું જે દરવાજો છે એ દરવાજો કાપવામાં આવી રહ્યો છે અને અત્યારે જે જે અત્યાધુનિક જે સાધનો વસાવવામાં આવ્યા છે એ સાધનોના મદદથી અત્યારે એને તોડવાની અંદર આવ્યું છે. અંદર કુલિંગ માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. વિવિધ જે ટોર્ચ છે કે જેના મદદથી ગમે તેટલા જે ધુમાડો હોય એ ધુમાડામાં પણ આપ અંદરનું જે કેવી રીતનું દ્રશ્ય છે એ જોઈ શકો છો. એના માટે એક જે ફાયર માસ્ક છે એ ફાયર માસ્ક પણ લગાડવાની અંદર આવ્યું છે અને અત્યારે જે ટીમ છે એ ટીમ લગાતાર ઓપરેશન છે એ ઓપરેશન ચલાવી રહી છે અને જે પ્રકારે આપ જોઈ શકો છો તે પ્રકારે શટર છે એ શટરને ઊંચું કરતાની સાથે જ ફરી એકવાર અંદરથી મોટા પાયા પર જે ધુમાડો છે આગ છે એ બિલકુલ લગાતાર ચાલી રહી છે અને અત્યાર સુધીમાં જે લોકો છે એ લોકોનો તો બચાવ થઈ જ ગયો છે, પરંતુ ખાસ કરીને જે ગોડાઉન છે એ ગોડાઉનમાં જે પ્રકારની ગંભીરતા છે એ ગંભીરતાને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ
અત્યારે કરવાની અંદર આવી રહ્યો છે. ફાયરના જે મોટા ભાગના જવાનો છે, ચુનનના જવાનો છે, એ અત્યારે પહોંચી ચૂક્યા છે અને એને જે અંદર જે પ્રકારે આગના કારણે એટલી બધી બિના તો આ સાથે મૌલિક મહેતા પણ જોડાઈ ગયા છે મારા સહયોગી. મૌલિક, અત્યારે આગને લઈને સ્થિતિ કેવી છે? કારણ કે શટર ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક આગની ઝપેટ બહાર આવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. શું પડકારો અત્યારે? ખાસ તો જે આ વિસ્તાર છે અત્યંત ગીચ વિસ્તાર છે, અત્યારે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, યુદ્ધના ધોરણે પ્રયત્ન થઈ રહ્યા છે. અત્યારે આપણે જોઈ શકીએ કે એક બે નહીં પણ અહીંયા અત્યારે 6-7 ફાયર ફાઈટરના મોટા બંબા આવી ચૂક્યા છે અને આ જે આખો વિસ્તાર છે એ ખૂબ જ કન્જેસ્ટેડ વિસ્તાર છે. એક એક જે ઘર છે એ જોડાયેલા છે. અત્યારે હું ખાસ એ વાત કરીશ કે અત્યારે જે ધુમાડા નીકળી રહ્યા છે એ તરફ આપણે જોઈએ તો અહીંયા એક ગોડાઉન હતું અને એવું અત્યારે સૂત્રો કહી રહ્યા છે કે જે ગાદલા ગોદડાનો જે સામાન હોય, જે કપાસ અને જે તમને જે ગાદલા ગોદડા રાખવામાં આવતા હોય મેટ્રેસીસ, એ અહીં એનું ગોડાઉન હતું અને તેમાં આગ લાગી અને તેને કારણે આ આગ થોડી વિકરાળ બની. પણ ખૂબ જ ગંભીરતા એ હતી કે તમે જે આ જાળીવાળી બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ ભણતા હતા અને ત્યારે જ આ આગ લાગી અને તેને કારણે બાળકોની અંદર પણ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો અને અત્યારે તો એ બાળકોને ઉપરથી અગાસી ઉપરથી લઈને બચાવી લેવાયા છે. પણ આ જે આગ છે, આગ આજુબાજુના ઘરમાં ન પ્રસરે તેવી પણ અત્યારે ભીતિ સેવાઈ રહી છે અને અત્યારે આ જે વિસ્તાર છે એ સમગ્ર વિસ્તાર પોલીસે કોર્ડન કરી દીધો છે. મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે, લોકો પણ બચાવની કામગીરીમાં અત્યારે દેખાઈ રહ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ફાયર ફાઈટરના જવાનો જે છે એ પાણીનો મારો અંદર ચલાવી રહ્યા છે, પણ અંદર છે એ રૂ છે. એટલે હવે આ જે ધુમાડો છે એ ધુમાડો પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આવી રહ્યો છે. એક સારી વાત છે કે આની અંદર અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘટના છે એ ઘટના ખૂબ જ મોટી હતી. કારણ કે જે રીતે બાળકો હતા, જે રીતે ગીચ વિસ્તાર હતો, જે રીતે લોકો અંદર હતા અને આ તો સમય સૂચકતાને કારણે બચાવી લેવાયા, પણ અહીંયા બહુ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. અત્યારે આપણે વાત કરીએ કે આ જીવરાજ પાર્ક વિસ્તાર છે, ઉપર જે મેટ્રોનો બ્રિજ બની રહ્યો છે, નીચે ટ્રાફિક પણ જામ થઈ ગયો છે અને આ વિસ્તારની અંદર અત્યારે સૌ કોઈના મુખે એક જ ચર્ચા છે કે આ આગ ક્યારે ઓલવવામાં આવશે. અત્યારે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે આ આગને ઓલવવા માટે. બિલકુલ મૌલિક, ફાયર ફાઈટર્સ અત્યારે આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ગીચ વિસ્તારના કારણે અને આગની ભીષણતાના કારણે ક્યાંક ને ક્યાંક પડકારો સામે આવી રહ્યા છે. તેઓ કોઈ એક્શન પ્લાન સાથે અત્યારે દેખાઈ રહ્યા છે કે કેમ? અત્યારે મેઇન મુખ્ય એ કામ કરી રહ્યા છે કે જે જ્યાં રૂ પડ્યું છે, જ્યાં આ આગ લાગી હતી ત્યાં અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને તેને કારણે અત્યારે એવું કહી શકાય કે મોટી જાનહાની ટળી છે. બીજું કે આ ગોડાઉન છે એ ખૂબ જ અંદર હતું, તેને કારણે ધુમાડો વધારે ફેલાયો અને ધુમાડો વધારે ફેલાયો એટલે આજુબાજુના વિસ્તારોમાં ગુંગળામણ પણ થઈ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ ધુમાડો જે છે આજુબાજુના લગભગ 5-6 મકાનોમાં જઈ રહ્યો છે, એટલે આ 5-6 મકાનોના માં જે રહે છે એ પણ નીચે ઉતરી ગયા છે. અને ખાસ વસ્તુ એ છે કે અહીં કેટલોક શોપિંગ વિસ્તાર પણ છે અને કેટલોક રહેણાંક વિસ્તાર પણ છે અને ખૂબ જ એવું કહી શકાય કે અહીંયા ગીચ વિસ્તાર છે, તેને કારણે લોકો એકદમ ભયભીત થઈ ગયા હતા. જો કે બહાર જે લોકો હતા એણે સમય સૂચકતા દાખવી અને જે બાળકો હતા તેને અગાસી ઉપર લાવવામાં આવ્યા અને કેટલાક લોકો પણ જે અંદર હતા એ પોતે અગાસી ઉપર આવી ગયા અને બીજાની અગાસી ઉપર ઠેકીને બહાર આવતા રહ્યા છે. એટલે અત્યારે અંદર કોઈ ફસાયેલું હોય તેવું અત્યારે જાણવા નથી, પણ અત્યારે આગ જે આગને ઓલવવાની કામગીરી છે એ ચાલી રહી છે. અત્યારે એવું કહી શકાય કે અમદાવાદ ફાયર બ્રિગેડના લગભગ 6 જેટલા બંબા અહીં આવી ગયા છે અને ઓછામાં ઓછા 50 જેટલા જવાનો આ કામ કરી રહ્યા છે. જો કે આ વિસ્તાર ખૂબ જ ભીડભાડવાળો વિસ્તાર છે અને અત્યારે અહીં તમામ દુકાનો પણ ખુલવાની હતી એવા સમયે આજે આગ લાગી છે. સૌથી મોટી વાત તો એ હતી કે આપણે જોઈ શકાય સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોમાં સૌથી